મહેસાણા જિલ્લાના વડનગર પથકમાં વસવાટ કરતા વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજોને આખરે તિલાંજલિ આપવામાં આવી રહી છે. વર્ષોથી સમાજમાં ચાલતા જૂના રિવાજો હવે બંધ કરીને સમાજ દ્વારા એક નવો ચીલો પાડવાની તૈયારી તેઓએ દર્શાવી છે, જેમાં સમાજમાં ચાલતા તમામ કુરિવાજોને બંધ કરતા જાહેરાત કરવામાં આવી છે. આ નિયમોને 28 ઓગસ્ટથી લાગુ કરી દેવામાં આવેલો છે. જાણીએ. મારું નામ ઠાકોર ઉદાજી સોંતાજી અને હું વડનગર નગરપાલિકાનો પૂર્વ ઉપપ્રમુખ છું અને સમાજનો પણ અમારો પહેલાં મંત્રી પણ હતો અને આજે મારું નામ ઠાકોર ઉદાજી સોંતાજી અને મને પ્રમુખ તરીકે અમારા બારપરા વડનગરના અને ક્ષત્રિય સમાજના ચાલતા જે કુરિવાજો અમે બંધ કરવા બાબતનું અમે પણ આયોજન કરી રહ્યા છીએ. કયા રિવાજો બંધ કરવામાં આવે? લગ્ન પ્રસંગે એક તો અમે પ્રસંગે ડીજે વગાડવાનું બંધ, ઘરે વગાડવાનું, અમે મંદિરનો ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તો એના ઘર આગળ પણ વગાડી શકે, પણ ગામની અંદર ફેરવવાનું નહીં. કોઈ આગળ પણ રોડ ઉપર ડીજે લઈને જવાનું અમે સદંતર બંધ કરેલું છે. બીજા કયા કયા નિયમો બંધ કરવામાં આવે? જે પ્રસંગે અમે બીજા જે અમારા જેમ કરીએ છીએ એના અમે જેમ ફક્ત 10 જ રૂપિયા રાખ્યા, 10 જ રૂપિયા લખવાના જેમ કરીને. લગ્ન પ્રસંગમાં વરઘોડો બંધ કરવામાં આવ્યો છે. કોઈ પણ સામાજિક પ્રસંગે ઓઢામણા પ્રથા બંધ, રોકડથી વ્યવહાર કરવો. મરણ પ્રસંગે ઘરધણી સિવાય બીજા કોઈએ સોળ લઈ જવી નહીં, સોળના બદલે રોકડ વ્યવહાર કરવો. મરણ પ્રસંગે ઘરધણી સિવાય કોઈએ માથે સાડી નાખવાની પ્રથા બંધ કરવામાં આવેલી છે, તેના બદલે રોકડનો વ્યવહાર કરવો. લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે, તેને બદલે રોકડથી વ્યવહાર કરવાનો રહેશે. અને લગ્ન પ્રસંગે અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. સમાજના બંધારણ ઉપર નિયમોનું દરેક જણે પાલન કરવાનું રહેશે અને નિયમોનો અમલ કરવાની જવાબદારી જે તે ગામની રહેશે. અને કોઈ આ બંધારણને તોડવાનો પ્રયત્ન કરશે તો અમે સામાજિક રીતે અને અમે પણ શિક્ષાત્મક પગલો ભરીશું, એવું અમારા સર્વના મતે અમે પણ બાર પરના ઠાકોર સમાજ થઈ અને અમે આ નિર્ણય લીધેલો છે. આ નિર્ણયનો જે અમલ ક્યારથી શરૂ કરવામાં આવે? આ નિર્ણયનો અમલ અમે આવતીકાલ સોમવારથી ચાલુ. અને જે શિક્ષણ માટેની વાત છે તો શિક્ષણ માટે શિક્ષણ માટે તો જો વડનગરની અંદર આમાં મોદી સાહેબે શૈક્ષણિક સંકુલ બધો બનાવી દીધો છે, પણ અમારું પ્લાનિંગ ભવિષ્યનું છે. અમારા હોસ્ટેલ મોટા પાયે બનાવી છે, લેડીઝ અને જેન્ટ્સ માટેની પણ અમારા હોસ્ટેલ બનાવવાનું પ્લાનિંગ છે. અને સરકારનો જે કોઈ પણ લાભ મળશે એ અમે બધા અમારા સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. મહેસાણા જિલ્લાના વડનગર પથકમાં વસવા